પ્રકારની મૂર્તિ. ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે શ્રવણ ચોકડી નજીક હાલ દુર્ગા મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલા બંગાળી સમાજ છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રીમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે. આ પર્વ આસો નવરાત્રીના પાંચમના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજન સ્થાપના કરી આસો નવરાત્રીની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે, જ્યાં બંગાળી સમાજ દ્વારા માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ સાથે જ દુર્ગા મહોત્સવ ઉજવવા માટે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો પણ ભરૂચ ખાતે આવી પહોંચ્યા છે. તેઓ પવિત્ર નર્મદા નદીની માટીમાંથી દુર્ગા અષ્ટમીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે. એટલું જ નહીં, તમામ પ્રતિમાઓને રંગરોગન સાથે શણગાર કરી આખરી ઓપ આપી રહ્યા છે. આસો નવરાત્રીની દુર્ગાષ્ટમીના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી નોમ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે. બંગાળી કારીગરોએ જણાવ્યું હતું કે માટીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં પ્રતિમા ઓગળી જશે અને પ્રતિમાઓના વિસર્જનથી નર્મદા નદીમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી. મારું નામ રવીન્દ્રનાથ પાલ, મેં वेस्ट बंगाल कलकत्ता से भरूच में आया मूर्ति बनाने के लिए. यहाँ पहले गणपति मूर्ति बनाया, बाद में नवदुर्गा मूर्ति चालू किया. मेरा पास 5-6 कारीगर है. ये मूर्ति पूरा मिट्टी का ही होगा. पहले इसका घास और बाम्बू से उसका टेक्चर बनाया, उसका ऊपर मिट्टी डाला, मिट्टी से पूरा फिनिशिंग होगा, उसके बाद कलर होगा. उसके बाद जो ड्रेस होगा, ड्रेस का काम चालू है अभी. नर्मदा मिट्टी का मूर्ति में सबसे अच्छी होगा. आप नर्मदा में विसर्जन करेगा व कोई नदी में विसर्जन देगा तो 1-2 घंटे में पूरा बिगड़ जाएगा और नदी अच्छी रहेगा.